नमस्कार। ओम प्रातस्मरणीय परम वंदनीय परम पूज्य गुरुदेवना चरणों में कोटि कोटि वंदन नमन सह प्रणाम। आजना योग सत्र में फरी एक बार आप सौनु हार्दिक स्वागत छे। सावधानी हटे दुर्घटना घटे, आ सूत्र छे, आज स्लोगन छे, ए जीवनना दरेक क्षेत्र में आपने उपयोगी थई शके छे। पछी ए कोरोना होय, कोरोनानी साइड इफेक्ट होय, म्यूकरमाइकोसिस होय के कोई पण प्रकारनो रोग होय, ज्यारे आपणे सावधानी जराक पण आपणाथी जो चूक थई जाय तो खूब मोटी दुर्घटना थई शके छे। आजे आपणे वात करीए छीए म्यूकरमाइकोसिस, जेनुं नाम अघरू अने अटपटू छे, एवुं जेनुं कार्ય पण अघरू छे। म्यूकरमाइकोसिस जेने आपणे ब्लेक फंगस, फंगल इन्फेक्शन पण कही शकीए, अथवा આપણી દેશી ભાષામાં ફૂગપળ એને આપણે કહી શકીએ, જે વાતાવરણમાં ચારે બાજુ છવાયેલી છે, છે હતી અને રહેશે। સામાન્ય રીતે આપણે જોઈએ તો બ્રેડ છે એ જ્યારે વાસી થાય એટલે એની અંદર ફૂગ થાય, બૂટ ચપ્પલની અંદર પણ ફૂગ હોય છે। એવી જ રીતે આપણું જે ફ્રીઝ છે એનું જે ડોર છે એની આજુબાજુમાં જે રબરની જે રિંગ હોય છે એની અંદર પણ ફંગસ થઈ શકે। ડુંગળી તમે કાપો તો એની અંદર પણ જે બ્લેક હોય છે એને પણ આપણે ફંગસ કહી શકીએ। તો એનો મતલબ એ થયો કે વાતાવરણમાં ફંગસ તો છે જ, બરાબર, એ નવું નથી, પણ અત્યારે કોરોનાના સમયમાં એ વધારે ચર્ચાનો વિષય થઈ ગયો। તો આજે આપણે વાત કરીએ, શરૂઆત એનાથી કરીએ કે આજે બ્લેક ફંગસ છે એ કોને થાય, ક્યારે થાય, કઈ જગ્યાએ થાય અને એના શું ઉપાયો છે। સૌ પ્રથમ આપણે વાત કરીએ કે કોને થાય, તો બ્લેક ફંગસ છે એ મોટે ભાગે ડાયાબિટીક પેશન્ટ હોય, એને કિડનીનો પેશન્ટ હોય, જેને વધારે પડતી સ્ટીરોઇડ આપવામાં આવી હોય એને પણ થઈ શકે, અથવા જેની ઇમ્યુનિટી ઓછી હોય એ વ્યક્તિને પણ થઈ શકે। ઓક્સિજનની માત્રા જ્યારે આપવામાં આવે છે આર્ટિફિશિયલ રીતે, કૃત્રિમ રીતે, અને એ જે ઓક્સિજન આપવામાં આવે છે ત્યારે વધારે સમય જે માસ્ક મોઢા ઉપર રહે છે ત્યારે એ જે નાકની અંદરના ભાગમાં જે આપણી જે સ્કિન હોય છે ડ્રાય થઈ જાય છે, અને જે સ્કિન ડ્રાય થઈ જાય એની અંદર થોડા ધીરે ધીરે થોડા પોપડા બને છે અને એમાં ધીરે ધીરે ફંગસ ઉત્પન્ન થાય છે। તો એ દ્રષ્ટિએ પણ ખૂબ જ તકલીફવાળું કામ છે કે જો આપણે ધ્યાન નહીં રાખીએ તો એ ખૂબ જ મોટું સ્વરૂપ લઈ લેશે। ત્યાર પછી ઓક્સિજન જ્યારે આપવામાં આવે એની અંદર જે પાણીનો ઉપયોગ મોઈશ્ચરાઇઝ કરવા માટે જે ઉપયોગ કરવામાં આવે છે એ પાણી જો દૂષિત હોય તો પણ થઈ શકે છે ફંગસ, કોઈ પણ વ્યક્તિને આ બધા કારણોસર થઈ શકે। હવે ક્યાં ક્યાં થઈ શકે એ આપણે સમજીએ, તો સૌ પ્રથમ મોઢામાં એટલે કે જડબામાં અને દાંતમાં થઈ શકે, નાકમાં થઈ શકે અને આંખમાં પણ થઈ શકે। જો વધારે એ સ્પ્રેડ થઈ જાય તો મગજ સુધી પણ એ પહોંચી જાય અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે। હવે આપણે અહીંયા જે માહિતી આપીએ છીએ એ કોઈને ડરાવવા માટે નહીં, ડરાવવા માટે આપણે માહિતી નથી આપતા, પણ સાવચેતીના સ્વરૂપે આપણે માહિતી આપીએ છીએ। તો આપણે શરૂઆત કરીએ નાકથી, જો નાકમાં ફંગસ થાય તો એ સમય દરમિયાન આપણે કયા કયા ઉપાય કરવા। હવે આપણે દરેક વ્યક્તિ છે એને આ જે તકલીફો આપણા જીવનમાં જે વધી છે એની પાછળનું કારણ શું છે, બીમારી વધી છે, તો વ્યક્તિ છે એ પ્રકૃતિથી ધીરે ધીરે દૂર જતો જાય છે, એટલે પ્રકૃતિથી દૂર થવાથી શરીરની અંદર વિકૃતિઓ ઉત્પન્ન થાય છે। તો આપણે એ વિકૃતિઓને દૂર કરવા માટે પણ આપણે પ્રકૃતિનો સહારો જ લેવો પડશે, એટલે પ્રાકૃતિક દ્રષ્ટિએ જે કાંઈ ઉપાયો છે સાદા અને સરળ એ આપણે એની આજે આપણે ચર્ચા કરીએ। તો સૌથી પ્રથમ નાકની વાત કરીએ, તો નાક છે એ નાકની અંદર જે પોપડા બાજે અથવા તો જે ફંગસ થાય છે એના માટે તમે નિયમિત જો ડ્રોપ્સ નાખો એ છે સૌપ્રથમ સડબિંદુ તેલ, એના પણ તમે ટીપા નાખી શકો, ત્યાર પછી અણુ તેલ, આ બંને તેલ છે એને પણ તમે ટીપા નાખી શકો। આ છે બાદામ રોગમ, જેની સૌમ્ય પ્રકૃતિ હોય એ આ બાદામ રોગના ડ્રોપ્સ નાકમાં નાખી શકે છે। તો એકદમ સાદી અને સરળ અને સહેલો ઉપાય છે, નાકમાં એને નસ્ય કહેવામાં આવે છે। નસ્ય કર્યા પછી જલ નેતી અને સૂત્ર નેતી, આપણે આજે પ્રયોગ નથી બતાવતા, ડેમો
પણ લગભગ બધા મોટા ભાગના ભાઈઓ બહેનો જાણે છે કે જલ નેતી કોને કહેવાય, જે પેલો પોટ આવે છે એનાથી જમણી બાજુથી પાણી નાખી અને ડાબી બાજુથી કાઢવું, બંને નસકોરાથી જે આપણે પાણી શુદ્ધ પાણી છે એને કાઢીએ છીએ એને જલ નેતી કહેવામાં આવે છે. અને સૂત્ર નેતી અને કુંજલ ક્રિયા, કુંજલ ક્રિયા છે એ મોઢા માટે છે. આ બે વસ્તુ અત્યારે આપણે સાંભળી, જલ નેતી અને સૂત્ર નેતી. તો નાક માટે ફક્ત આટલી વસ્તુ કરવાની છે, કેટલો સાદો અને સરળ ઈલાજ છે. ત્યાર પછી મોઢાની વાત કરીએ આપણે કે જડબાની અંદર જે થાય છે ફંગસ, એના માટે શું કરવું, તો ખૂબ જ સરળ એના ઉપાયો છે. તો સૌથી પ્રથમ તો હળદર ફટકડી, ફટકડીને ભસ્મ જેને આપણે કહીએ, હળદર ફટકડી અને સિંધાનું મીઠું, આ ત્રણેયના આપણે કોગળા કરી શકીએ અથવા તો મોઢામાં રાખી અને એને આપણા મોઢાની અંદર ફેરવી શકીએ. એક એ પ્રયોગ છે. બીજું લીમડા, લીમડાનો જે લીમડાના જે પાન છે એને તમે મોઢામાં રાખી અને ચાવો, બરાબર, એનો રસ બધો ઉતારો 5-10 મિનિટ ચાવવાથી, અને પછી બધો રસ ઉતારી અને પછી એને પાંદડાનો જે છેલ્લે છે એને થૂંકી નાખો. તો આ રીતે આ પ્રયોગ કરવાથી, અને લીંબોળીનું તેલ, લીંબોળી જે છે એના તેલનું તમારા પેઢા ઉપર મંજન કરો. તો આ સાદા અને સરળ ઉપાયથી તમને જે મોઢાની અંદર જે થાય છે ફંગસ એમાં પણ તમને ફાયદો થઈ જશે. કેટલીક નાની નાની સાવચેતી રાખીએ તો ભવિષ્યમાં ક્યારે પણ આ વસ્તુ બને નહીં. ત્યાર પછી આંખની વાત કરીએ. આંખ છે એ આપણા શરીરનું સૌથી નાજુકમાં નાજુક અંગ છે, તો એને સાચવવી પણ ખૂબ જ જરૂરી છે. આંખમાં જો ફંગસ થાય તો સૌ પ્રથમ ગુલાબજળ, ગુલાબજળ છે એનાથી આપણે આંખો ધોઈ શકીએ અથવા તો આંખમાં એના ડ્રોપ્સ પણ નાખી શકીએ. પતંજલિનું ખૂબ જ શુદ્ધ આવે છે, ગુલાબજળ છે એ શુદ્ધ હોવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. તો આ જે ગુલાબજળ છે એની અંદર તમે આંબળાની કડી એને પણ નાખી અને એના ડ્રોપ્સ પણ તમે આંખમાં નાખી શકો એ, અને એ જો ન થાય તો સૌમ્ય આઈ ડ્રોપ્સ એ પણ આવે છે પતંજલિના, જેની પ્રકૃતિ સૌમ્ય હોય એ આ સૌમ્ય આઈ ડ્રોપ્સ પણ નાખી શકે છે. તો આંખ માટે આ જે ટીપા છે એ ખૂબ જ ઉપયોગી છે. અને આંખ માટેનો પોઈન્ટ છે એક, તમારી તર્જની અને મધ્યમાં બંનેની વચ્ચેનો જે પોઈન્ટ છે એને આંખનો પોઈન્ટ કહેવામાં આવે છે. એની ઉપર પણ તમે આ રીતે પ્રેશર આપી શકો આંખ માટે. અહીંયા બંને હાથમાં અને બંને પગમાં એનો પોઈન્ટ આવેલો છે, તો આ પોઈન્ટ છે એ તમે દબાવી શકો, તો આંખ માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી ત્રિફળા, ત્રિફળાનું જે પાણી છે, ત્રિફળાનું પાણી એનાથી તમે આઈ વોશ કરી શકો. રાતના સમયે ત્રિફળાનું જે પાવડર છે એને પલાળી અને સવારે એને ગાળી અને આઈપોટ જે આવે છે એની અંદર તમારી આંખને રાખી અને આંખને તમે ધોઈ શકો. જો આટલું કરશો તો ક્યારે આંખમાં પણ થવાની શક્યતા રહેશે નહીં, હસ તો પણ એ ફંગસ છે એ ધીરે ધીરે દૂર થઈ જશે. આ થયા બધા પ્રાકૃતિક ઉપચાર, એકદમ નિર્દોષ છે અને કોઈ પણ વ્યક્તિ છે એ કરી શકે છે. હવે આપણે યોગ અને આસનોની વાત કરીએ. પ્રાકૃતિક ઈલાજ પછી આ આપણે સ્ટેપ લઈ લઈએ કે ભાઈ યોગ અને આસનો. આસનોમાં ખાસ કરીને શીર્ષાસન અને સર્વાંગાસન આ દરેક વ્યક્તિ છે એ કરે, જો યુવાનો હોય અને બાળકો હોય તો એ તો નિયમિત કરે જ. તો આંખ નાક અને ગળાને લગતા કોઈ પણ જાતના પ્રોબ્લેમ ભવિષ્યમાં ક્યારે પણ ન થાય. તો શીર્ષાસન, સર્વાંગાસન, વૃક્ષાસન આ ત્રણ આસનો છે એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી બેઠા બેઠાના આસનો, એમાં પણ આપણે મંડુકાસન, સસ્કાસન, ગૌમુખાસન, વક્રાસન આ બધા આસનો કરી શકીએ. ઊંધા સૂઈ અને કરવાના આસનો અને ચત્તા સૂઈને કરવાના આસનો, આ રીતે આસનો છે એ દરેક વ્યક્તિએ કરવા જોઈએ. અને ખાસ છે સૂર્ય નમસ્કાર, સૂર્ય નમસ્કાર 5-10 દરેક વ્યક્તિએ નિયમિત કરવા જોઈએ. 5 થી શરૂઆત કરીને 10 સુધી સૂર્ય નમસ્કાર, તો સૂર્ય નમસ્કારથી પણ આપણી ઇમ્યુનિટી છે એ વધે છે. તો આ રીતે આસનો કર્યા બાદ આપણા શરીરની અંદર સૌથી વધારે જો શક્તિશાળી કોઈ હોય તો એ છે આપણી પ્રાણશક્તિ. તો એ પ્રાણશક્તિ છે એ વધારવી એ પ્રાણાયામ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો પ્રાણ હ જીવ ધારણા, એટલે આપણું જે જીવન છે એ પ્રાણશક્તિ ધારણ કરે છે. તો એ પ્રાણશક્તિ છે એને વધારવા માટે આપણે નિયમિત પ્રાણાયામ, જે આપણે મોટેભાગે બધા જાણીએ છીએ 5 પ્રાણાયામ,
સૌ પ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ, ઊંડા અને લાંબા શ્વાસ લઈને, શ્વાસ લઈએ અને છોડીએ. ત્યાર પછી બીજો છે કપાલભાતી. કપાલભાતી પ્રાણાયામ ફક્ત શ્વાસને છોડીએ. ત્યાર પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ, ડાબા અને જમણા બંને નાસિકાથી શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ. અનુલોમ વિલોમ પ્રાણાયામ છે એ નાકની અંદર જો ફંગસ હોય તો એના માટે પણ ઉપયોગી છે. આજે કોઈ પણ ઈલાજ છે એ તમે શરૂઆતથી, ધારો કે નાક છે તો એ કોઈ પણ રોગને પ્રવેશવાનું, અંદર પ્રવેશ કરવાનું પ્રવેશ દ્વાર છે, તો ત્યાં જ જો દુશ્મનને તમે ધ્વસ્ત કરી દો તો ત્યાં જ એ ખતમ થઈ જશે. તો નાક, આંખ અને મોં આ બધા જ આસનો છે એ આપણે એના દ્વારા જ કરીએ છીએ, તો દુશ્મનો છે એ ત્યાં જ ખતમ થઈ જાય. તો કપાલભાતી, ત્યાર પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભ્રામરી ઓમકાર અને શીતલી શીતકારી અને ઉજ્જય પ્રાણાયામ, આ ગળા માટેનો ઉજ્જય પ્રાણાયામ છે. તો આટલા 5 કે 7 જે કોઈ પ્રાણાયામ છે આપણે કરી શકીએ. પ્રાણ શક્તિ દ્વારા આપણે આપણા શરીરને, આપણે કહીએ છીએ ને કે ઇમ્યુનિટી, 21મી સદીમાં જો સૌથી વધારે નુકસાન કોઈને થયું હોય તો એ મનુષ્યને, કે એની ઇમ્યુનિટી છે એ સાવ ઇમ્યુનિટી ખતમ થઈ ગઈ, ઓછી થઈ ગઈ છે. તો ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે અત્યાર સુધી આપણે જે કાંઈ પ્રયોગો બતાવ્યા, ઉપચારો, એ બધા તો જરૂરી જ છે, પણ સાથે સાથે ઇમ્યુનિટી વધારવી હોય તો આપણે શું કરવું? ઇમ્યુનિટી વધારવા માટે દરેક વ્યક્તિએ સવારની શરૂઆત યોગ અને આયુર્વેદથી જ કરવી જોઈએ. 1 કલાક યોગ આપણે કરીએ ત્યાર પછી આયુર્વેદમાં કેટલીક સામાન્ય ઔષધિઓ છે, જેમ કે આમળા, એલોવેરાનું જ્યુસ છે, ગિલોય, આ દરેકે દરેક વસ્તુ છે. ગિલોયનું જ્યુસ ન હોય તો આપણે ગિલોય ઘનવટી પણ લઈ શકીએ. આ દરેકે દરેક છે એ તમારે ઇમ્યુનિટી વધારવા માટેના છે. એ સાથે સાથે ગૌધન અર્ક, અત્યારે મારી પાસે નથી પણ આપને કહું કે ગૌધન અર્ક જે છે એ ખૂબ જ જરૂરી છે ઇમ્યુનિટી વધારવા માટે. તમારા કમ્પ્લીટ જે શરીરના એકો એક સ્પેર પાર્ટ છે એને ડિટોક્સ કરવા માટે થઈને પણ ગૌધન અર્ક ખૂબ જ જરૂરી છે. એ પણ તમે સવારે 4 ચમચી, 1/2 કપ લઈને એટલું જ પાણી અંદર નાખી ડિલ્યુટ કરી નાખો અને પછી ગૌધન અર્ક પીવો. એસિડિટીનો જો પ્રોબ્લેમ હોય, પિત્ત વધતું હોય તો એ મધ નાખીને ગૌધન અર્ક પી શકે. તો આટલી વસ્તુ દરેક વ્યક્તિએ સવારે, આ બધા પ્રાકૃતિક ઈલાજો છે અને ખૂબ જ સારી વસ્તુ છે જેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી, આપણે લઈ શકીએ. ત્યાર પછી છે અશ્વગંધા, ઇમ્યુનિટી વધારવા માટે ઇમ્યુનોગ્રીડ પાવડર આવે છે, એ છે કર્ક્યુમિન ગોલ્ડ, સ્પ્યુરિલિના અને ત્યાર પછી છે ઇમ્યુનો ચાર્જ, આ ટેબ્લેટ આવે છે. તો આ દરેકે દરેક વસ્તુ છે એકદમ નિર્દોષ, કોઈ પ્રકારની એની સાઈડ ઇફેક્ટ નથી અને આપણે દરેક વ્યક્તિ એ લઈ શકીએ. અને ખાસ કરીને પ્રાણાયામ, જો નિયમિત આપણે પ્રાણાયામ કરશું, યોગ કરીશું, તો પ્રાણાયામ દ્વારા આપણે કહેવાય કે એક સ્વસ્થ જીવનશૈલીને અપનાવી શકીશું અને ભવિષ્યમાં એ જેને કહેવાય ને કે આરોગ્ય, આપણું આરોગ્ય છે એ આપણા હાથમાં છે, બરોબર. આપણે જો સ્વસ્થ રહેવું હોય તો આ દરેકે દરેક વસ્તુનો ઉપયોગ જીવનમાં કરીશું તો સ્વસ્થ રહેવું છે એ અઘરું નથી. જો દવાની બોટલમાં જ તંદુરસ્તી હોય તો દરેક વ્યક્તિ સ્વસ્થ હોય, પણ જીવનમાં આટલી વસ્તુ આપણે અપનાવીએ તો ચોક્કસ આ દરેક બીમારીઓથી આપણે દૂર રહી શકીએ. આ એકો એક જે વસ્તુ છે આપણે પતંજલિ યોગપીઠમાંથી મળી રહેશે, એના પતંજલિના સ્ટોર ઉપરથી મળશે. એ સિવાય પણ ડાઉનલોડ કરવાની છે એપ, એ એપને તમે ડાઉનલોડ કરો તો તમે એ ઘર બેઠા પણ દરેક વસ્તુને મંગાવી શકો. અને સ્વદેશી સમૃદ્ધિ કાર્ડ એ પણ તમે કઢાવી શકો, જેમાં આપણને કંઈક 5 કે 10% ડિસ્કાઉન્ટ મળે છે દરેક વ્યક્તિને, તો એ પણ તમે કરી શકો. એક્સિડન્ટ થાય તો કંઈક 5 લાખનો વીમો પણ મળે છે. તો આ દરેકે દરેક પ્રાકૃતિક વસ્તુઓ છે એને જો અપનાવીએ અને જીવનને પ્રકૃતિ તરફ લઈ જશું તો એમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ આપણા જીવનમાં પ્રવેશ કરશે નહીં, આપણે હંમેશા સ્વસ્થ રહીશું. કોરોના તો શું, કોરોના સિવાયના કોઈ પણ પ્રકારના જે રોગ છે કે વાયરસ છે આપણી પાસે આવશે પણ નહીં. યોગ દ્વારા આપણી આજુબાજુ એક સુરક્ષા કવચ તૈયાર થઈ જાય છે, તો એ જે સુરક્ષા કવચ છે એ હંમેશા આપણું રક્ષણ કરે છે. તો શક્ય એટલી માહિતી આપવાની આપ સૌને કોશિશ કરી. આપને સૌને ફરી એકવાર ઓમ અસ્તુ.